पटेल चिलजीभाई हीराभाई गाम मेसण तालुका ईडर जिल्ला साबरकांठा। हीराभाई छगनभाई पटेल गाम मेसण तालुका ईडर। हवे मगफळीनी अंदर यूपीएल नी किट वापरेली छे आ फार्मनी अंदर, अने आ फार्मनी अंदर वापरेली नथी, तो हूँ तमने बताऊँ के आनी अंदर एसएसपी खातर अने जेबा आ बन्ने यूज करेला छे। आनी अंदर खाली एसएसपी यूज करेलू छे, तो हूँ तमने डोको उपाड़ीने बताऊँ। આમાં યુપીએલ ની કીટ વાપરી છે, આમાં પ્લાન્ટ ની સંખ્યા વધારે છે, મગફળી 1, 2, 3, 4, 5, 6, 7। હવે આની અંદર જે ઉત્પાદન છે, હવે પેલામાં જુઓ તમે, એવે બી 7 છે, 1, 2, 3, 4, 5, 6, 7। તો આમાં મગફળી બિલકુલ ઓછી છે, મગફળી એકદમ દળદાર અને કડક કમ્પ્લીટ પાકી ગયેલી છે, અને અવાજ બી નહીં આવતો। આ જુઓ કેટલી પાકડ છે એકદમ, અને આની અંદર પોચાળો છે, હા આ પોચાળો છે, આ આખી મગફળી તૂટી જાય, હા એટલે આ દળમાં ઓછી છે, વજનમાં તેલની ટકાવારી ઓછી છે, અને આમાં તેલની ટકાવારી વધારે રહેવાની, અને ઉત્પાદને વધારે છે। ઘાસ એકદમ ગ્રીનરી પ્રમાણે સારું છે, અને વજનમાં પણ છે, તો આનાથી જાનવર માટે સારામાં સારું, અને આમાં બિલકુલ ઓછું છે એટલે આમાં વજન પણ નથી, આમાં વજનદાર છે એટલે ઘાસ જાનવર માટે અને દૂધ ઉત્પાદન માટે એક નંબર સારું। આ ભાવ ઉત્પાદન બિલકુલ ઓછો છે, ઘાસ બી એકદમ ટૂંકું છે, ઓછું છે ઘાસ, આમાં ઘાસનો બી વધારો છે, એટલે ખાતરનો તો એટલો ફેર ખરો જ, યુપીએલ કીટનો છે ને એ ડિફરન્ટ તો છે જ દેખાય છે। આમાં યુપીએલની કીટ વાપરેલી નથી, તો આમાં સુકાળો બી આવી ગયો છે અને ઘેરું પણ આવી ગયો છે, અને યુપીએલની કીટ પણ વાપરેલી છે, તો એના લીધે ગ્રીનરી બી સારી છે અને મગફળી બી સારી બેઠી છે। જે યુપીએલનો કીટ વાપરી છે ને એમાં ઉત્પાદન 25-35% વધારે છે, અને આમાં ઘણું ઓછું છે, એટલે મેં આ સાલ વાપરી છે, તો હું બીજા ખેડૂતોને પણ ભલામણ કરીશ, આવતી સાલ તમે યુપીએલનો કીટ વાપરી અને ખેતી કરવી, કે જેથી આપણને 25-30% ફાયદો થાય, તેવી હું બીજા ખેડૂતોને પણ ભલામણ કરીશ, અને હું પોતે પણ આ જ વાપરવાનો આવતી સાલ। યુપીએલની કીટ વાપરવાથી મહેનત ઓછી, ઉત્પાદન વધારે મળે છે, અને મારા અને મારા પરિવારમાં ખુશિયાલી છે। યુપીએલની કીટ મગફળી માટે સંપૂર્ણ સમાધાન છે। હું બીજા ખેડૂતોને ભલામણ કરીશ કે યુપીએલની કીટ વાપરવા જેવી છે અને એમાં ઉત્પાદન સારું મળે છે।